નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરી અને આજના વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી ચિત્રામાં આપણે આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણના વિડીયો લેક્ચર અગાઉ આપણે અભ્યાસ કરેલા આજે એમાંનો જ એક વિડીયો લેક્ચર ચેપ્ટર નંબર એકનો અભ્યાસ કરવાના જઈ રહ્યા છીએ કેવી રીતે માહિતી મેળવવામાં આવે છે કારણ કે આમ તો ગુજરાતીમાં હું તમને કહું કે માહિતી આંકડાકીય મેળવો પછી દાખલા ગણી શકાય એટલે માહિતીનું એકત્રીકરણનો આ મારો છઠ્ઠો વિડિયો લેક્ચર છે તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો અગાઉ જે ભણાયું છે એ બધું આપને યાદ હશે આપ વારંવાર રિપીટ કરતા હશો વાંચન કરતા હશો જેથી કરીને આની અંદર વ્યવસ્થિત આપણને આવડે તો ગૌણ માહિતી આપણે પહેલાં ભણ્યા હતા પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ માહિતી પ્રથમ વખત અને અસલ સ્વરૂપે મેળવવામાં આવે જ્યારે કોઈ પણ માહિતી પ્રથમ વખત અને અસલ સ્વરૂપે મેળવવામાં આવે તો આને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે અને ગૌણ માહિતી જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા કે સંશોધકે પ્રથમ વખત માહિતી મેળવી હોય તેના માહિતીમાંથી ફરી વખત બીજી કોઈ સંસ્થા કે સંશોધક માહિતી મેળવે તો તે સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી બને છે વિદ્યાર્થી મિત્રો ગૌણ માહિતી નું એક ઉદાહરણ આપું કે આજે તમે કોઈ સંસ્થા છે એક્ઝામ્પલ તરીકે આપણે કોરોનાના અભ્યાસ કરતું હેલ્થ વિભાગ છે તો એ કોરોનાનો અભ્યાસ કરતો હેલ્થ વિભાગ છે એ કોરોના વોર્ડની અંદર જઈને કેટલા કોરોનાના સંક્રમિત દર્દીઓ છે એની સંખ્યા લઈ આવે છે તો આ માહિતી જે એણે મેળવી છે એ માહિતીને આપણે પ્રાથમિક માહિતી કહેશું અને એ માહિતી પછી સૌરાષ્ટ્ર સમાચાર છે ન્યૂઝના કોઈ મીડિયા ચેનલવાળા છે એ પોતે માહિતી મેળવે છે એની પાસેથી તો એ ન્યૂઝ કે મીડિયા ચેનલવાળા માટે એ માહિતી ગૌણ માહિતી બને છે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે પ્રાપ્તિ સ્થાનો કે કયા કયા જગ્યાએથી આપણને ગૌણ માહિતી મળે તો મુખ્યત્વે પ્રાપ્તિ સ્થાનોના બે પ્રકાર છે એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજા છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા કઈ રીતે ગૌણ માહિતી મળે છે જોઈએ પહેલું છે એમાં સરકારી પ્રકાશનો લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે વિદ્યાર્થી મિત્રો દેશ છે એ આંકડા ઉપર ચાલે છે આમ તમને નહીં લાગે પરંતુ ધીમે ધીમે અભ્યાસ કરશો તો કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રગતિ હોય એને માપવી છે તો આંકડાકીય માહિતી દ્વારા જ માપી શકાય છે તો કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે એટલે ચોક્કસ સમયે અમુક માહિતી પૂરી પાડે છે જેમ કે તમને ઘણી વખત ખબર હોય કે વર્ષ પૂરું થાય બરાબર છે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે બજેટ બહાર પાડે છે તો એ શું છે આંકડાકીય માહિતી છે બજેટને લીધે કેટલો ફેરફાર થયો કોઈ વ્યક્તિ આંકડાકીય માહિતી જીડીપી આપે છે તો એ જીડીપીના આંકડાઓ હોય છે તો આ બધા આંકડાઓ ઉપર નિયમિત બહાર પડે છે એમાંની એક મેઇન સંસ્થા જેનું નામ છે કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન સી એસઓ આ સંસ્થા છે એ તમામ પ્રકારના આંકડા બહાર પાડે છે આ ઉપરાંત રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી સ્ટેટિસ્ટિકલ એપ્રેસ્ટેક ઓફ ગુજરાત સ્ટેટ સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ વગેરે બધી સંસ્થાઓ છે આ બધી સંસ્થાઓ એમને લગતા આંકડા બહાર પાડે છે જેમ કે હું તમને આમાંની જ એક વાત કરું કે ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી છે એ આ વર્ષે કેટલો વરસાદ થયો કેટલો પાક થયો કયા પાક કેટલો બન્યો બરોબર છે કેની અંદર જીવાત લાગી ગઈ આ બધી બાબતોના એક સરસ મજાના આંકડા અને ક્યાં કેવો ભાવ આવશે એવા આંકડા પણ એ લોકો બહાર પાડે છે એ બધી માહિતી મેળવીને બહાર પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી આંકડાકીય માહિતી છે એ દરેક વ્યક્તિ કે સંસ્થાને ઉપયોગી બને છે આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક આયાત નિકાસના આંકડા જન્મમરણના આંકડા કૃષિ વિષયક આંકડા વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે તો આ બધી માહિતી ઉપરથી આપણને ખબર પડે કે તમને એમ વિચારવું છે કે મારે આ લોકડાઉન દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યા તો જન્મ મરણના આંકડા મહાનગરપાલિકા દ્વારા તમે બહાર પાડવામાં આવે છે અને એ લોકોને પૂછવામાં આવે તો એ પણ આપે છે બરાબર છે માહિતી મેળવવા માટે તો સરસ મજાની એક માહિતી ખાતાની રચના કરી છે જેની અંદર તમે એક કાગળ ઉપર અથવા વીસના સ્ટેમ્પ ઉપર તમે એને એપ્લિકેશન કરો કે મારે આવી માહિતી જોવે છે કે લોકડાઉન દરમિયાન કેટલા લોકો મૃત્યુ પામ્યા તો એનો આંકડો તમને સરકાર આપે છે માહિતી જાણવાનો એક નવો અધિકાર આપણા ભારતીય નાગરિકોને મળેલો છે આગળ જઈશું અર્ધ સરકારી પ્રકાશનો હવે જે જેમાં સરકારી સંગઠન છે એવા અર્ધ સરકારી સંગઠનો છે કે જે તમને આંકડાકીય માહિતી આપે છે જેમ કે જીવન વીમા નિગમ બરાબર છે વીમા કંપની છે એલઆઈસી એ તમને આપે છે રાજ્ય વિદ્યુત બોર્ડ તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે આ બધી કેવી છે અર્ધ સરકારી પ્રકાશનો છે જે આંકડા તમને મેળવીને આપે છે એની પછીનું એવું નથી કે આ સંસ્થાઓ આપણા દેશમાં જ છે નહીં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ છે કે જે સાહેબ સરસ મજાના આંકડા બહાર પાડે છે જે આપણને ઉપયોગી બને છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓ તમને ખબર હશે હાલની વૈશ્વિક મહામારી છે બરાબર છે એની અંદર યુએનઓ એ ઘણી કામગીરી કરી છે એ લોકોએ ચીનમાં કેટલા લોકો આ રોગથી મૃત્યુ પામ્યા એના આંકડા પણ મેળવ્યા છે આની સાથે સાથે એ યુએનઓએ એની પોતાની એક પેટા સંસ્થા ડબલ્યુ એચ ઘણી કામગીરી કરાવી છે કે આંકડાકીય માહિતી મેળવી અને એની ઉપર વૈશ્વિક મહામારી છે એને જાહેર કરી છે તો વિદ્યાર્થી મિત્રો એ આંકડા ઉપરથી જ જાણી શકાય કે આ મહામારીને આ રોગને વૈશ્વિક કેમ કહેવો કારણ કે વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાયો છે ઘણા બધા લોકો એનાથી સંક્રમિત થયા છે એટલે આ બધી સંસ્થા છે એ આંકડાકીય માહિતી બહાર પાડે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કયા દેશ માટે કેટલો કરજો છે કયા દેશનો રૂપિયો કયા બીજા દેશના રૂપિયાની સરખામણીમાં કેટલો પછાત છે આ બધા આંકડાઓ છે એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પૂરા પાડે છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન છે એ પણ પોતે મજૂરોને કેટલા મહિને પગાર ઓછામાં ઓછો મળવો જોઈએ એના પણ આંકડા બહાર પાડે છે પછીનો મુદ્દો છે ચોથો સંશોધક સંસ્થાના અહેવાલો વિદ્યાર્થી મિત્રો સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન આ છે એ સંશોધક સંસ્થા છે જે સંસ્થા શું કરે છે કે ટેક્સટાઈલ ઉદ્યોગ છે એની અંદર અત્યારે કેવી કમાણી છે ક્યાં એ વધુ પડતું નિકાસ થાય છે કાચો માલ ક્યાંથી મળે છે એના આંકડા તમામ બહાર પાડે છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે જે પણ અમુક આંકડાકીય માહિતીઓ બહાર પાડે છે એ અમદાવાદમાં આવેલી છે હવે ભાવનગરની એક સરસ મજાની સંસ્થા તમે કદાચ ખબર હશે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર વિદ્યાર્થી મિત્રો વાઘાવાડી રોડ ઉપર તમે એચડીએફસી બેંકની બાજુમાં સેન્ટ્રલ સોલ્ટ એવું આપણે તમને નામ આવેલું હશે એ એક સરસ મજાની સંસ્થા છે એ સંસ્થા મીઠા ઉપર સંશોધન કરે છે અને દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર એ સંશોધન કરે છે તો વિદ્યાર્થી મિત્રો મીઠાની અંદર કઈ જગ્યાએથી કેવું મીઠું મળે છે કઈ જગ્યાએ દરિયાની કઈ પ્રજાતિ જીવે છે બરાબર એને લગતા તમામ આંકડા બહાર પાડે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક્સ રિસર્ચ અર્થશાસ્ત્રમાં કયા કયા નવા નવા ટોપિક્સનો અભ્યાસ થઈ રહ્યો છે એને નવી નવી લગતી માહિતી કઈ છે એ તમામ માહિતી આંકડાશાસ્ત્રીય માહિતી છે એ આ બધી સંસ્થાઓ આપે છે તેમના પ્રકાશનો દ્વારા માહિતી હંમેશા પૂરી પાડે છે આ ઉપરાંત નવી શોધખોળ શું થઈ છે તમે ઇકોનોમિક્સ ભણતા હશો તો એમાં માંગનો નિયમ હશે પુરવઠાનો નિયમ હશે તો ઇકોનોમિક્સમાં નવું કયું રિસર્ચ થયું છે એ બધાને લગતી માહિતી પણ એ સંસ્થાઓ અહેવાલ સ્વરૂપે સરસ મજાની પ્રસારિત કરે છે જેથી જેને ઉપયોગમાં આવે છે એ બધા એ માહિતી મેળવી શકે અમુક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે મહાનગરપાલિકા છે પછી તાલુકા પંચાયત છે અને સ્વાયત્ત સંસ્થાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે જેથી એને જે માહિતી જોતી હોય એ સરસ રીતે મળી શકે છે આગળ જઈશું છઠ્ઠું વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના સંગઠનો વિદ્યાર્થી મિત્રો તમને બારમા પછી અમુક લોકો સીએ થશે તો એ જે સી એ છે એ દર વખતે એ એવું વ્યવસાયિક સંગઠન છે જે આંકડાકીય માહિતીનો અહેવાલ મોકલે છે કે હમણાં કયા નવા નિયમ આવ્યા બીજી વસ્તુ આની જેવું તે વકીલમાં પણ હોય છે કે વકીલમાં ધીમે ધીમે નવા નવા કયા કાયદા છે એ પ્રમાણે નવા ચુકાદા કેવી રીતે આપવામાં આવે કોની માટે કેવી સજા હોય છે એની અંદર કેવા કેવી કાયદાની કલમો લગાડી શકાય છે આ બધી બાબતો છે એ વેપારી અને વ્યવસાયિક સંગઠનો છે એ પૂરી પાડે છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક્સ ટ્રેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જે જનરલ તો ચાર્ટર એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ આ બધી બાબતો નવા નવા નામામાં આવતા નિયમો નામામાં આવતા સુધારા અને નવા કયા એવા નિયમો છે કે જેને લીધે આવકવેરો કેવી રીતે ભરી શકાય એમાં નવી કઈ પદ્ધતિ આવી આ બધી બાબતોના અહેવાલો પ્રકાશિત કરે છે વિદ્યાર્થી મિત્રો આ બધા અહેવાલોથી જે એનો ઉપયોગ કરતા છે એનું કામ સરળ બને છે નવા સુધારા એવા હોય તો એને ખબર પડે છે તો આ બધી સંસ્થા કઈ હતી તો કે આ બધી સંસ્થા વિદ્યાર્થી મિત્રો વ્યવસાયિક સંસ્થા હતી હું તમને આમ ચેમ્બર ઓફ કોમર્સની વાત કરું લગભગ હજી આજના રવિવારના છાપામાં એવું લખ્યું હતું કે ધ ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરે એવું નક્કી કર્યું છે કે તમામ જે દુકાનો છે બરાબર એ બધી દુકાનોએ બપોરે ત્રણ વાગ્યા સુધી તે દુકાનો ખુલ્લી રાખવી આ કોણે નક્કી કર્યું કે ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરે તો હવે આ વસ્તુ છાપવામાં આવી એટલે એનો અર્થ એવો થયો કે એ પ્રકાશિત થયું છે તો વિદ્યાર્થી મિત્રો જે જે દુકાનધારક છે એને ખબર પડે કે ભાઈ આપણે ત્રણ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છે કારણ કે આ એક સરસ મજાનું ભાવનગરનું એવું સંગઠન છે કે જે વેપારમાં મદદ કરે છે તો આવા પ્રકાશિત અહેવાલો દ્વારા લોકોને સારી એવી માહિતી મળી જાય છે પછી મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે અને સામાયિકો અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યાપાર રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી કોમર્સ બિઝનેસ ટુડે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા આ બધા અમુક સ્પેશિયલ વર્તમાનપત્રો છે તમને ખબર હોય કે તમારા ઘરે છાપું આવે છે પણ સાહેબ અમુક છાપા એવા આવે કે એક સ્પેશિયલ એક જ ઉપર આવે જેમ કે એક છાપું એવું આવે જેમાં એકલી માત્ર ને માત્ર શેર બજાર ઉપર જ માહિતી આપી હોય બીજું કાંઈ માહિતી જ ન હોય તો જે શેર બજારનું કામ કરે છે એને એ માહિતી ખૂબ ઉપયોગી થશે અમુક એવું હોય કે અર્થશાસ્ત્ર ઉપર જ આવે અમુક એવું હોય કે રમતગમત ઉપર જ છાપું આવતું હોય અમુક ચોપડી આવે મારા ઘરે એક સરસ મજાની ચોપડી આવે છે ગુજરાત કરીને એ સાહેબ એક મહિને આવે હવે એ ચોપડીની અંદર ગુજરાત સરકાર દ્વારા આ મહિનામાં કયા કયા સારા સારા કામ કર્યા એ બધા એની અંદર લખેલા હોય ફોટા સાથે કઈ કઈ નવી યોજનાઓ બહાર પડી તો લોકોને એનીથી પરિચિત મેળવે છે આગળ જઈશું બિનપ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી આ બધી હતી શું હતી પ્રકાશિત હતી હવે શું આવશે પ્રકાશિત સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે તમને એમાં હું ડીપમાં સમજાવું તો હું તમને એવું કહીશ કે માનો કોઈ ફેક્ટરી છે હવે એ ફેક્ટરીની અંદર મને એવું મનમાં થયું કે આ ફેક્ટરીમાં કેટલા લોકો નોકરી કરે છે એમાં એ લોકોનો પગાર ધોરણ શું છે કેટલા કેટલા પગારવાળા કેટલા કેટલા વ્યક્તિઓ છે મેનેજર કેટલા છે જનરલ મેનેજર કેટલા છે ઓફિસરો કેટલા છે ક્લાર્ક કેટલા છે પટ્ટાવાળા કેટલા છે કામદારો કેટલા છે મારે આ બધું જાણવું છે અને એ તો જાણવું છે પાછું એને પાછું એનો પગાર કેટલો છે એ જાણવું છે બસ મારે એવું સરસ મજાનું આખો ડેટા તૈયાર કરવું છે અને એ ડેટા ઉપરથી મારે પીએચડી કરવું છે તો આ બધી માહિતી તો તો એ બધી માહિતી ક્યારે ખબર પડે એ કંપની રાજી હોય ને તો એ માહિતી આપે કંપની શું હોવી જોઈએ રાજી હશે તો એ માહિતી આપશે તો કામદારોનો પગાર તેઓ કેટલા સમયથી નોકરી કરે છે તેમનું શૈક્ષણિક સ્તર ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ જુદી જુદી યુનિવર્સિટીના પીએચડીમાં એની વિશેની માહિતી આ બધી છે એ બિન પ્રકાશિત હોય એનો અહેવાલ સ્વરૂપે બહાર ન પડી હોય પણ તમે એની પાસે માગો અને પાછી એને એ માગો પછી એને ઈચ્છા હોય તો એ આપે બરાબર અમુક પર્સનલ હોય ન જ આપે તો આ બધી માહિતીઓ એના દ્વારા બહાર પડતી નથી હોતી પરંતુ આ બિન પ્રકાશિત છે પણ આપણે માગવામાં આવીએ તો એ મળે છે અને માહિતી અધિકારનો નિયમ મેં વિશે વાત કરી કે તમે આઈટીઆર કરી નાખો કે ભાઈ તમે એની અંદર એમ કહો મારે નો ટુ ઇન્ફોર્મેશન જોવે છે તો તરત તમને જાણકારી મળે છે પણ સામે ઓળો દેવા માગતો હોય જાણકારી તો જ કારણ કે આ પ્રકાશિત થતી નથી આગળ જઈશું ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ હવે આપણે ગૌણ માહિતી મેળવીએ તો એના બે પ્રાપ્તિ સ્થાનો છે બરાબર છે પ્રકાશિત અને બિન પ્રકાશિત પણ હવે માનો કે ગૌણ માહિતી મેળવી એટલે તમને ખબર પડી કે કોકે માહિતી લીધી એમાંથી આપણે માહિતી લેવી છે તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ કારણ કે આવી માહિતી ખામીયુક્ત અપૂરતા કદવાળી હોઈ શકે છે બરાબર જે માહિતી મળે કદાચ ખામીવાળી હોય કારણ કે કોકે લીધી છે પૂરેપૂરી આવી છે કે નહીં એ ખબર નથી અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય એવું બને આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પુથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી આથી આવી માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ પહેલું ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતી કોણે મેળવી છે ક્યાંથી માહિતી મેળવી છે ખાસ જોવું જોઈએ કારણ કે અમુક વખતે આપણે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ માહિતી છે કદાચ ખોટી હોઈ શકે એટલે ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલોમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય કારણ કે ખાનગી સંસ્થા પોતપોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે ઘણીવાર કેવું હોય કે વ્યક્તિઓ હોય ને એ માહિતી આપે તો આજે મારી કંપની છે તો મારે માહિતી આપવી છે તો તો હું તો મારી કંપનીને બહુ સારી સારી જ કહેશું ને કે ભાઈ આટલો નફો છે ને આમ છે ને તેમ છે ને એક નવી કંપનીને તો આપણે પાયા નખાય છે ને હવે તો આમ કરવાનું છે ને હું સારું સારું કહીશ હવે એમાં મારું સારું બોલવા પાછળના બીજા મકસદ હોય કે લોકો મને ધિરાણ કરે મારા શેરના ભાવ ઊંચા વી જાય કંપનીના તો આવા ઘણા ઉદ્દેશ હોય હવે આવી માહિતી છે એ પૂર્વગ્રહ આધારિત હોય ખરેખર નફો એટલો થયો જ ન હોય પણ આ દેખાડતા હોય બરાબર ઓલાની જવું છે કે તમે ટીવીમાં જાહેરાત આવે ને તો હવે જાહેરાતની અંદર છે ને જાહેરાત હોય તો કે ભાઈ જાહેરાતની અંદર દાંતની જાહેરાત હોય એટલે કે ટૂથબેસ્ટની જાહેરાત હોય કે તમારા દાંત આવી રીતે આમ છે ને એમાં પાછો ડૉક્ટર દેખાડે પણ ડૉક્ટર તો દેખાડે એમાં મને ના નથી હશે ભાઈ દાંતના ડૉક્ટર છે પણ દાંતના ડૉક્ટરના ગળામાં બોસ ટેથેસ્કોપ નો હોય ધબકારાય એને માપવાના નો હોય મારા ભાઈ હા આપણને આ બધા ટીવીવાળા એમ થાય કે હો થોડો કોડ પહેરાવી દો ને આની અંદર ટેથેસ્કોપ ગળામાં ઢીંગળી દીધો એટલે એને ડૉક્ટર જ કહેવાય હવે એકચ્યુઅલી ડૉક્ટર હોય જ નહીં પણ આ હાલે છે એમ મારો કહેવાનો અર્થ એ છે તો આ બધી રીતે પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર જો માહિતી મેળવવામાં આવી હોય તો આ બધી માહિતી છે એ ઘણી વાર અવિશ્વસનીય હોઈ શકે બીજું ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ તમે જ્યારે માહિતી મેળવો છો તો એ માહિતી અભ્યાસને લગતી હોવી જોઈએ અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ દાખલા તરીકે અનાજ સોનું પેટ્રોલ વગેરેના ભાવ તો આપણે આ માહિતી લેવામાં આવે ત્યારે બહુ જૂની માહિતી લીધી હોય તો અમુક વસ્તુના ભાવ વારે ઘડીએ બદલાતા રહેતા હોય છે અને બદલાતા રહેતા હોય તો જૂની માહિતી આપણને ઉપયોગમાં આવતી નથી કારણ કે ભાવ જૂના હોય ત્યારે બજારમાં પૂછવા જાવ તો એના નવા ભાવ હાલતા હોય નેક્સ્ટ ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવી જોઈએ કઈ કન્ડિશનમાં માહિતી લેવામાં આવી છે કયા વિસ્તારના સંદર્ભમાં માહિતી લેવામાં આવી છે આ બધું ખાસ જાણી લેવું જોઈએ નહીતર છે ને તમે માહિતી લેશો તો એ માહિતી ખોટી મળે અને અવિશ્વસનીય મળે છે આગળ જઈશું સીધે સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ આવી અગણિત કરેલી આગણિત કરેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલો હોઈ શકે એટલે ગણતરી કર્યા વગર સીધી માહિતી હોય તો ખોટા ખોટા આંકડા લખી નાખ્યા હોય તમે એનો ઉપયોગ કરો તો સમજી લો કે એ માહિતી ખોટી જ સાબિત થાય છે આગળ જઈશું કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે એ પણ જાણી લેવું જોઈએ જેથી સંશોધન કરતાને તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓને લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ નેક્સ્ટ માહિતી એ સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા ગુણાત્મક સ્વરૂપમાં પ્રદર્શિત કરેલ અવલોકનોનો સમૂહ છે આ પાઠનો સારાંશ ભણીએ છે માહિતી શું છે સંખ્યાત્મક સ્વરૂપમાં અથવા ગુણાત્મક સ્વરૂપમાં પ્ર પ્રદર્શિત કરેલ અવલોકનોનો સમૂહ છે માહિતી પ્રાથમિક સ્ત્રોત અથવા ગૌણ સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે બરાબર માહિતી મેળવવાના પ્રાપ્તિ સ્થાનો જ્યારે સંશોધક દ્વારા જાતે માહિતી એકત્રિત કરવામાં આવે તો એવી માહિતીને શું કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી જ્યારે બીજા દ્વારા એકત્રિત કરાયેલ માહિતી સંશોધક ઉપયોગમાં લે તો એ માહિતી કઈ બને છે ગૌણ માહિતી પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની સૌથી અગત્યની રીત એ પ્રશ્નાવલીની રીત છે પ્રાથમિક માહિતી મેળવી હોય તો પ્રશ્નાવલી દ્વારા સરસ રીતે માહિતી મળે છે પ્રશ્નાવલી એવું સાધન છે જેના ઉપયોગથી માહિતી આપનાર પાસેથી પ્રશ્નોના જવાબ મેળવી લેવાય છે આખા પાઠનો સારાંશ છે આગળ જોઈશું આંકડા શાસ્ત્ર અને એ આંકડા શાસ્ત્રોનો ઉદ્ભવ અને વિકાસની વાતો કરવાની છે હવે આજે આપણે ભારતમાં આંકડા શાસ્ત્રોનો ઉદ્ભવ અને વિકાસની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો થોડુંક તમને આની અંદર ડાર્કનેસ થોડી વધારે થઈ ગઈ છે કારણ કે ચોપડીમાં પાઠ્યપુસ્તક જ એવું છે એની અંદર એટલે થોડુંક એવું લાગશે પાઠ્યપુસ્તક સાથે લઈને બેસશો તો વધારે મજા આવશે ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી પી સી મહાલનબીસ દ્વારા ભારતીય આંકડા શાસ્ત્રીય સંગઠ સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈએસઆઈની સ્થાપના ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં કોલકત્તા ખાતે થયેલ છે યાદ રાખજો બરાબર કોણ ભારતના જાણીતા આંકડા શાસ્ત્રી કોણ પીસી મહાલનોબિસ એણે આઈ એસઆઈ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં કોલકત્તા ખાતે કરી હતી યાદ રાખજો આમાંથી બધા પ્રશ્નો પૂછ્યા હે આ બધું પાકું જ કરવાનું છે આમાં કોઈ સમજવા જેવી માહિતી નથી કારણ કે હું એમ કહું કે આમાં ભારત દેશ આઝાદ ઓગણીસો સુડતાલીસમાં થયો હતો તો એ તો એ સુડતાલીસ સુડતાલીસ રહે હું એમાં સમજાવું તો છેતાલીસ ન થાય ને અડતાલીસ ન થાય આગળ જઈશું ઈસવીસન ઓગણીસો એકતાલીસમાં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ મેં તમને કીધું એમ પહેલાં બેચલર ડિગ્રી આવે જે આપણે ગુજરાતીમાં કહું તો તમને આપણે પહેલાં કોલેજમાં જઈ તો કોમર્સ લાઈન લ્યો તો બીકોમ થઈ શકે તો એને બેચલર કહેવાય અથવા એને સ્નાતક કહેવાય ગુજરાતીમાં અને તમે એમ કોમ કરો એટલે અનુસ્નાતક કહેવાય કયું કહેવાય અનુસ્નાતક મેં તમને અગાઉ પણ વાત કરેલી કે કોલકત્તામાં ઈસવીસન ઓગણીસો એકતાલીસમાં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડા શાસ્ત્ર વિષયની શરૂઆત થઈ હતી અત્યારે છે ધોરણ નવ સુધી પહોંચી ગયું છે આંકડા શાસ્ત્ર આગળ જઈશું ઈસવીસન ઓગણીસો પચાસમાં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર ઓગણીસો પચાસમાં શરૂ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ વિષયની શરૂઆત થઈ એટલે એણે એક પુસ્તક લખ્યું જેની અંદર નિદર્શ તપાસ દ્વારા અમુક માહિતી મેળવવામાં આવી અને સરકારે એને માન્ય રાખી કે ભાઈ નહીં આવી માહિતી મેળવવી જ જોઈએ જેથી કરીને શું છે કે કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવા હોય દેશના આર્થિક નિર્ણયો લેવા હોય તો એમાં મદદરૂપ થાય અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડા શાસ્ત્ર સંગઠન ઇન્ડિયન એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈ એસઆરઆઈ પણ આંકડા શાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે કારણ કે આ ખેતીવાડી વિષયક આંકડા શાસ્ત્ર સંશોધન સંસ્થા છે જે ખેતીવાડીના આંકડા બહાર પાડે છે અનાજનું ઉત્પાદન બરાબર અનાજના ભાવ કઈ જગ્યાએ કેટલું અનાજ ઉત્પન્ન થયું છે એ તમામ આંકડાકીય માહિતી બહાર પાડે છે વિષયનો અર્થ કાર્યક્ષેત્ર મર્યાદા ઉપરાંત આંકડા શાસ્ત્રની સૌ ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ ડબલ્યુ એફ વિકલોક્સે ઓગણીસો પાંત્રીસમાં એકત્રિત કરી હતી એણે એક સો વ્યાખ્યાઓ બરાબર એ એકત્રિત કરી છે અને લખી છે વિષયનો અર્થ બાબતે બરાબર કોણે ડબલ્યુ એફ વિલકોક્સે આ બધી વ્યાખ્યાઓ અને એની માહિતી એનું કાર્યક્ષેત્ર આંકડા શાસ્ત્રનું શું હોય એ એણે ઓગણીસો પાંત્રીસમાં ભેગું કર્યું હતું બરાબર ધ્યાન આપજો ક્રોકસ્ટન અને કાઉન્ડન ક્રોકસ્ટન અને કાઉન્ડન ના મતે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા પરિવાર બોલું છું સ્વાધ્યાયમાં પણ છે ક્રોક્સ્ટન અને કાઉન્ડનના મતે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે પરિવાર બોલું આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે એકત્રીકરણ એટલે મેળવે છે પૃથ્થકરણ એટલે એને વિષયવાર ગોઠવે છે અને એની ઉપરથી બુદ્ધિગમ્ય નિર્ણયો લે છે એટલે કે તારણો કાઢે છે જેને કહેવામાં આવે છે અર્થઘટન તો ફરી વખત ક્રોક્સ્ટન અને કાઉન્ડનના મતે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે આંકડા શાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે તો ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું તમે આંકડા શાસ્ત્રના જે ભારતના ઇતિહાસ છે એની બધી સાલ અને માહિતી બાકી કરતા રહેજો આવતા લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ